गुड मॉर्निंग स्टूडेंट्स। सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती MS लखाणी कन्या विद्यालयनी धोरण 8 दीकरीओ समक्ष आजे सरस मजानी अने नानकड़ी अमथी एक वार्ता कहेवानी छे। घणीवार तमे कालिदास विशे सांभळेलू हशे, एमना माटे एवुं कहेवातुं के कालिदास मूर्ख हता, के जे झाड उपर चढ़ेला अने जे डाळ पर बैठेला ए ज डाळे कट करता था। बस आपणने खबर छे के जे डाळ पर बैठा होय अने ए ज कट करिए तो पड़ी जवाय। अहींया विनू नामनो एक छोकरो छे, ए पण एवुं ज करे छे। तो चालो जोईए Unit 3 वॉट वर यू डूइंग Activity 2 रीड ध स्टोरी एंड स्टोरीनું નામ છે વિનુ। વિનુ ક્લાઇમ્બડ અપ અ ટ્રી, હી સેટ ઓન અ બ્રાન્ચ, હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, એન ઓલ્ડ મેન સો ધ બોય, હી સેડ, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ, ધ બોય લાફ્ડ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ, હી કન્ટિન્યુડ ટુ કટ ધ બ્રાન્ચ, હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ। વિનુ છે એ ઝાડ ઉપર ચડ્યો હતો અને એક ઝાડની ડાળી પર, બ્રાન્ચ એટલે ડાળી, એ ડાળી પર બેઠો હતો। હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ, આવું શું કામ કીધું છે સેમ બ્રાન્ચ, જે ડાળ પર બેઠો હતો એ જ ડાળ કાપી રહ્યો હતો। અને એક ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ છે, એણે આ બાળકને જોયો અને તેણે કહ્યું કે ઓ વિનુ તું એ ડાળ ના કાપ, યુ વિલ ફોલ, તું પડી જઈશ। ધ બોય લાફ્ડ, અને બાળકે શું કર્યું, આ જે વૃદ્ધ માણસ છે એની ઉપર હસ્યો અને એની એડવાઇસ, એની જે સલાહ છે એ માની નહીં અને કન્ટિન્યુ એ જ ડાળ છે એ કાપતો રહ્યો અને નીચે પડી ગયો અને એનો પગ ભાંગી ગયો। ચલો વાર્તા તો તમને સમજાઈ ગઈ, પણ એની નીચે જુઓ। નાવ લુક એટ ધ ફોલોઈંગ પિક્ચર્સ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ સેન્ટેન્સીસ બિલો ઈચ પિક્ચર। હવે તમે જે વાર્તા સમજ્યા છો એના આધારે અહીંયા તમને જે ચિત્ર આપેલા છે એ ચિત્રની સામે જુઓ અને ચિત્ર જે દર્શાવે છે એ પ્રમાણે તેની નીચે એને લગતું વાક્ય લખવાનું છે। એક પછી એક ચિત્ર પ્રમાણે આપણે ગોઠવતા જઈએ તો પહેલાં ચિત્રમાં જુઓ, એ ડાળ પર બેઠો છે, એ જ ડાળ કાપી રહ્યો છે, તો આપણે એની નીચે લખશું હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ। પછી બીજામાં જે ચિત્ર આપ્યું છે એ પ્રમાણે આપણે લખશું એન ઓલ્ડ મેન સો ધ બોય। પછી બાળક છે એ ઓલ્ડ મેનની સામે જુએ છે અને ઓલ્ડ મેન છે એને સલાહ આપતા હોય એવું લાગે છે, એટલે ત્યાં આપણે લખશું એન ઓલ્ડ મેન સેડ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વિલ ફોલ। બાળક છે એ એમની સામે હસતો હોય એવું લાગે છે, એટલે એની પછીનું જે ચિત્ર છે તે આપણે લખશું હી લાફ્ડ એટ ધેટ ઓલ્ડ મેન, અને એની પછી જુઓ ડાળ કપાઈ ગઈ છે એટલે ત્યાં આપણે લખશું હી ફેલ ડાઉન, એન્ડ લાસ્ટ પિક્ચર જુઓ એમાં દેખાય છે કે એના પગ પર વાગ્યું છે, તે આપણે લખશું હી બ્રોક હિઝ લેગ। ઓકે, તો છે ને સરસ મજાની વાર્તા, હવે નવી સ્ટોરી સાથે ફરી મળીશું। હેવ અ નાઇસ ડે।